નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે ભાઈ આપણે સ્વાધ્યાય 13 ની અંદર એટલે કે ઘાત અને ઘાતાંક વાળા ચેપ્ટર ની અંદર ક્યાં પહોંચ્યા હતા? તો કે સ્વાધ્યાય 13.1 ઓલરેડી કમ્પ્લીટ કરેલું હતું અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 13.2 માં પહોંચ્યા હતા, જેમાં આપણે સાદુરૂપ વાળા એક્ઝામ્પલ જોઈ ગયેલા હતા, જેમાં સિમ્પલ સાદુરૂપ આપેલું હોય કે કોઈ બે આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનું શું કરવાનું? તો કે આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો હંમેશા સરવાળો કરવાનો, અને જો આ નાથી ઉલટું એટલે કે સરખો આધાર હોય પરંતુ વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી કરવાની આપણને ખબર હતી, બરાબર છે? ત્યાર પછી આપણે આજે સાદુરૂપને આપી અને દરેકને ઘાત સ્વરૂપે જ કન્વર્ટ કરવાના છે, પણ થોડાક લેન્ધી એક્ઝામ્પલ આપણી પાસે છે, જે અત્યારે એક્ઝામ્પલ કરાવવા જઈ રહી છું એ 3 માર્ક ની અંદર પૂછાઈ શકે તેવા એક્ઝામ્પલ છે, થોડોક મગજ ચલાવવાનો છે અને થોડુંક આપણે એક્ઝામ્પલ ના સ્ટેપ વધારે થશે. ચાલો, શું આપેલું છે કે સાદુ રૂપ આપી દરેક ને ઘાત સ્વરૂપે દર્શાવો. ચાલો, એમાં પેલું આપેલું છે 2 રેસ્ટુ 3. શું આપેલું છે? 2 રેસ્ટુ 3 ઇન્ટુ 3 રેસ્ટુ 4 મલ્ટીપ્લાય 4 ડિવાઇડેડ બાય 3 ઇન્ટુ 32. ચાલો, આવી રીતની રકમ આપેલી છે, 2 ની ઉપર 3 ઘાત ગુણ્યા 3 ની ઉપર 4 ઘાત ગુણ્યા 4, એના છેદમાં 3 ગુણ્યા 32, બરાબર છે? ચાલો, હવે આપણે આને કેવી રીતે સિમ્પ્લિફાય કરી શકીશું? તો કઈ વાંધો નહીં, આપણે જોતા જઈએ કે 2 ની ઉપર 3 ઘાત ગુણ્યા 3 ની ઉપર 4 ઘાત ગુણ્યા, અહીંયા 4 છે તો હું 4 ને 2 ગુણ્યા 2 લખું, બરાબર? ફોર એક્ઝામ્પલ, જો અહીંયા 4 છે તો આને હું આવી રીતે લખી શકું, 2 ગુણ્યા 2 એટલે 4, તો આને પાછું 2 ની ઉપર 2 ઘાત પણ દર્શાવી શકું. સમજાય શું કહું છું? તો 4 ની જગ્યાએ હું 2 ની ઉપર 2 ઘાત લખું છું, તો એનો મતલબ અહીંયા આવશે 2 ની ઉપર 2 ઘાત. ચાલો, હવે છેદમાં તો કે 3 ના 3 એમ 9. હવે અહીંયા 32 આપેલા છે તો હું 32 ને આ રીતે કરી શકું. 32 ને આપણે ભાગાકારમાં જોઈએ તો શું થાય? તો કે 16 દુ 32, 2 8 દુ 16, 2 4 દુ 8, 2 2 1 2, બરાબર છે? તો 1 2 3 4 અને 5, એટલે આનો મતલબ થાય 2 ની ઉપર 5 ઘાત બરાબર 32. સમજાય છે શું કહી રહી? બરાબર. તો હું 32 ના જગ્યાએ 2 ની ઉપર 5 ઘાત લખું તો કોઈને કઈ વાંધો નથી, બરાબર છે? એટલે કે 2 ની ઉપર 5 ઘાત 32 ને તેમાં સિમ્પ્લિફાય કરી દીધા. તો કે 2 રેસ્ટ 5, ફરી વખત સમજાવું છું, 2 ની ઉપર 3 ઘાત ગુણ્યા 3 ની ઉપર 4 ઘાત ગુણ્યા 4 છે તો 4 ને હું 2 ની ઉપર 2 ઘાત તરીકે પણ લખી શકું છું. હવે બીજો શું છે? તો કે આખાઈના છેદમાં 3 ગુણ્યા 32 હતા, 32 ના મેં અવયવ પાડ્યા, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો એટલે કે 2 રેસ્ટ 5 ઇઝ ઇક્વલ ટુ 32. તો હું 32 ની જગ્યાએ 2 રેસ્ટ 5 પણ મૂકી શકું છું. ચાલો, હવે શું થશે? તો કે 2 ની ઉપર 3 ઘાત ગુણ્યા, ગુણાકારનો સંબંધ હોય તો તમે એની અંદર સંખ્યાને આગળ પાછળ લખો તો એનાથી કોઈ ચેન્જ થતો નથી. સમજાય છે શું કહું છું? મતલબ કહેવાનો એવો છે કે ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડતો નથી, બરાબર છે? એટલે કે ભાઈ તમે કોઈ પણ ક્રમ ની અંદર આગળ પાછળ લખી શકો છો. તો એનો મતલબ શું થાય? તો હું 3 ની ઉપર 4 ઘાત ને અહીંયા લખું અને 2 ની ઉપર 2 ઘાત ને આગળ લખું, બરાબર છે? ચાલો, હવે તો કે અહીંયા હું એવી રીતે કરું કે 2 ની ઉપર 5 ઘાત એને ગુણ્યા 3 એટલે કે આગળ પાછળ પણ ને કા હકીકતે ગુણાકાર જ છે. 2 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 2 કરો, 2 નો જવાબ 10 જ આવે છે, બરાબર છે? ચાલો, હવે શું કરીશું આપણે? તો કે અહીંયા 2 આધાર છે, વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ઘાતનો સરવાળો થાય. તો ચાલો આપણે અહીંયા લખીએ કે શું લખીશું એના બરાબર? તો કે 2 ની ઉપર 3 ઘાત વત્તા 2 ઘાત એને ગુણ્યા 3 ની ઉપર 4 ઘાત, આખાઈના છેદમાં 2 ની ઉપર 5 ઘાત એને ગુણ્યા 3, બરાબર છે? સમજાય શું કર્યું? અહીંયા આધાર સરખો, વચ્ચે ગુણાકાર, તો ઘાતનો સરવાળો કરવાનો થાય. એટલે આપણે અહીંયા સરવાળો કર્યો. ચાલો, બરાબર. તો 3 વત્તા 2 એટલે 2 ની ઉપર 5 ઘાત એને ગુણ્યા 3 ની ઉપર 4 ઘાત, અહીંયા 2 ની ઉપર 5 ઘાત એને ગુણ્યા 3 એમ લખ. ચાલો, હવે ભાગાકારમાં તો આવી રીતે લખી શકું, 2 ની ઉપર 5 ઘાત ભાગ્યા 2 ની ઉપર 5 ઘાત એને ગુણ્યા 3 ની ઉપર 4 ઘાત ભાગ્યા 3 એમ લખ. તો ચાલો, આના મતલબ શું થાય? તો 2 ની ઉપર 5 માઇનસ 5 ગુણ્યા 3 ની ઉપર 4 ઘાત
માઇનસ કેટલા લખીશ? તો કે જો તમે જોયું હશે કે અત્યાર સુધીના એક્ઝામ્પલમાં 2 ઘાત આવી 3 ઘાત આવી 4 ઘાત આવી 8 10 15 કોઈ પણ ઘાત આવી, પણ 3 ની ઉપર 1 ઘાત આવી નથી, એટલે કે કોઈ પણ સંખ્યાની ઉપર 1 ઘાત આપણને બતાવેલી નથી. જો કોઈ સંખ્યાની ઉપર 1 પણ ઘાત ન દેખાતી હોય તો એનો મતલબ એવો છે કે એ સંખ્યા ઉપર કમ્પલસરી 1 ઘાત તો છે જ, બરાબર. અને આની ઉપર કાંઈ ન હોય તો 1 તો હોવાનો, એટલે હું આવી રીતે લખું છું, બરાબર છે. તો હવે શું લખી શકાય? 5 માંથી 5 જાય તો 2 ની ઉપર 0 ઘાત, અને 3 ની ઉપર 4 માંથી 3 જાય તો 3, એટલે કે કોઈ પણ સંખ્યાની ઉપર 0 ઘાત તો એનો જવાબ હંમેશા 1 આવે, એટલે કે 1 ગુણ્યા 3 ની ઉપર 3 ઘાત, તો એનો જવાબ થાય 3 ની ઉપર 3 ઘાત, બરાબર છે. આ તમારો થઈ ગયો એક્ઝામ્પલ. ફરી વખત સમજાવું છું, અહીં સુધી તો બધાને ખબર પડી ગઈ. હવે શું કર્યું? તો કે ભાઈ 3 વત્તા 2 એટલે 2 ની ઉપર 5 ઘાત ગુણ્યા 3 ની ઉપર 4 ઘાત, આખાના છેદમાં 2 ની ઉપર 5 ઘાત ગુણ્યા 3. હવે આ 2 ને ભાગાકારમાં છે, આ 2 ભાગાકારમાં છે, પરંતુ 2 અને 3 ગુણાકારમાં છે, એટલે આપણે અહીંયા ગુણાકાર આપ્યું, પણ અહીંયા 2 2 વચ્ચે, આ 2 વચ્ચે ભાગાકાર, આ 3 3 વચ્ચે ભાગાકાર, પણ 3 અને 2 વચ્ચે ગુણાકાર છે, એટલે આપણે ગુણાકાર આપ્યું. હવે 5 માંથી 5 જાય તો 0, અને 4 અહીંયા કાંઈ નથી તો 1 તો હોવાનું, એટલે કે 4 માંથી 1 જાય તો 3 ની ઉપર 3 ઘાત, 5 માંથી 5 જાય તો 2 ની ઉપર 0 ઘાત. કોઈ પણ સંખ્યાની ઉપર 0 ઘાત હોય તો જવાબ હંમેશા 1 આવે, એટલે કે 1 ગુણ્યા 3 ની ઉપર 3 ઘાત, તો ધેટ્સ વાય 3 ની ઉપર 3 ઘાત તમારો જવાબ આવે છે. સમજાય છે બધાને? ચાલો હવે આપણે આના જેવું બીજું એક્ઝામ્પલ જોઈએ કે શું આપેલું છે. બીજું એક્ઝામ્પલ શું આપેલું છે આપણને? તો કે 5 ની ઉપર 2 અને આખાઈની ઉપર 3 ઘાત. કે 5 ની ઉપર 2 ઘાત, ફરીથી ના જ લખીએ, 5 ની ઉપર 2 ઘાત અને એની ઉપર 3 ઘાત ગુણ્યા 5 ની ઉપર 4 ઘાત, બરાબર છે, અને ભાગ્ય 5 ની ઉપર 7 ઘાત. આવી રીતનું તમને કંઈક આપેલું છે, એટલે કે ગુણાકાર પણ છે અને સાથે સાથે ભાગાકાર પણ આપેલો છે. કાંઈ વાંધો નહીં, આપણે બંને રીતે આપણને આવડે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું થાય કે જો 1 ઘાત હોય અને એની ઉપર પાછી ઘાતની ઘાત હોય તો એ બંનેનો ગુણાકાર થાય, એટલે કે 5 ની ઉપર 2 ઘાત અને એની હજી ઉપર ઘાત આપેલી છે, તો આ ઘાત અને આ ઘાત વચ્ચે ગુણાકાર થાય, એટલે કે 5 ની ઉપર શું થશે? તો કે 2 ગુણ્યા 3 એને ગુણ્યા 5 ની ઉપર 4 ઘાત, આને આપણે બ્રેકેટમાં જ રાખીએ, ભાગ્યા 5 ની ઉપર 7 ઘાત. રેડી છે? ચલો હવે શું કહી શકાશે? તો કે ભાઈ 5 ની ઉપર 3 2 ને 6 એને ગુણ્યા 5 ની ઉપર 4 ઘાત, પછી આને બ્રેકેટમાં રાખો, ભાગાકાર 5 ની ઉપર 7 ઘાત. સ્ટેપ બાય સ્ટેપ તમારે એક્ઝામ્પલને સોલ્વ કરતું જવાનું છે, એટલે આવડી જશે. ચાલો હવે આધાર સરખો, વચ્ચે ગુણાકાર નો સંબંધ, તો ઘાત નો સરવાળો કરવાનો થાય, એટલે કે 5 6 વત્તા કેટલા થશે? તો કે 6 વત્તા થશે 4, એટલે કે 6 + 4 બ્રેકેટ ડિવાઈડ બાય 5 રેસ્ટુ 7, બરાબર છે. 6 વત્તા 4 એટલે કે 5 ની ઉપર 6 ને 4 10, ભાગાકાર ની નિશાની અને 5 ની ઉપર 7 ઘાત. હજી આપણો દાખલો પૂરો થયો નથી. હવે તમે જોઈ શકો છો કે આધાર સરખો છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાતની બાદબાકી કરવાની થાય, એટલે કે શું લખી શકીશું? તો કે 5 ની ઉપર 10 - 7, તો 5 માંથી 10 માંથી 7 જાય તો કેટલા મળે છે આપણને? તો કે 3 જવાબ મળે છે, એટલે કે 7, પછી 8 9 અને 10, એટલે કે 5 ની ઉપર 3 ઘાત. આ તમારો થઈ ગયો જવાબ. સમજાય છે શું કર્યું? તો કે ઘાત ની ઘાત હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ગુણાકાર કરવાનો, અહીંયા ને બધી વસ્તુને એમનેમ એમનેમ રાખો. હવે શું કરવાનું થાય? તો કે 2 ગુણ્યા 3 એટલે 6 ગુણ્યા 5 ની ઉપર 4 ઘાત, આધાર કરખો, વચ્ચે ગુણાકાર ની નિશાની, તો ઘાત નો સરવાળો કરવાનો. આપણે સરવાળો કર્યો છે, ભાગાકાર ના ભાગાકાર એમને 5 ની ઉપર 7 ઘાત એઝ ઇટ ઇઝ, એટલે કે 5 ની ઉપર 6 ને 4 10 જવાબ આવે,
ભાગાકારના ભાગાકાર અને પાંચની ઉપર સાત ઘાત એમનામ વચ્ચે ભાગાકારની નિશાની આધાર સરખો તો કરવાની બાદબાકી અહીંયા આપણે કહીએ છીએ 10 - 7 એટલે કે પાંચની ઉપર ત્રણ ઘાત આપણને જવાબ મળે છે બરાબર છે ચલો આવી જ રીતના એક્ઝામ્પલ આપણને એક્ઝામમાં કોઈ ઈચ્છા હોય તો સ્ટેપ બાય સ્ટેપ જોતો જવાનું અમુક અમુક વિદ્યાર્થીને એમ થાય મેડમ આવડી મોટી રકમ આમાં ગુણાકાર કરવો કે ભાગાકાર કરવો એ ખબર પડતી નથી બરાબર છે એટલે તમે એક એક સ્ટેપને જોતા જાઓ અને કરતા જાઓ તો તમને વધારે આઈડિયા આવતો જાય ચલો ત્યાર પછી આપણને શું આપેલું છે તો કે એની ઉપર પાંચ ઘાત ચલો એની ઉપર પાંચ ઘાત એના છેદમાં એની ઉપર ત્રણ ઘાત બરાબર છે અને ગુણ્યા એની ઉપર આઠ ઘાત ચલો આની અંદર તો બહુ ઈઝી આપણને આપી દીધેલું છે શું આપ્યું છે એની ઉપર પાંચ ઘાત એના છેદમાં એની ઉપર ત્રણ ઘાત તો આને હું આવી રીતે લખી શકું એની ઉપર પાંચ ઘાત ભાગ્યા એની ઉપર ત્રણ ઘાત ગુણ્યા એની ઉપર આઠ ઘાત આમાં કોઈને કઈ પ્રશ્ન નથી બરાબર છે ચાલો હવે શું કરશું તો વચ્ચે આધાર સરખો હોય વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું કરવાની તો કે બાદ બાકી કરવાની થાય એટલે કે એની ઉપર 5 - 3 આને બ્રેકેટમાં જ રાખો એને ગુણ્યા એની ઉપર 8 ઘાત તો એની ઉપર 5 માંથી 3 જાય તો 2 એને ગુણ્યા એની ઉપર 8 ઘાત બરાબર છે તો હવે શું થશે તો કે આધાર સરખો વચ્ચે ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો એટલે કે એની ઉપર 2 - 8 તો જેટ ભાઈ એની ઉપર 8 ને 2 - 10 ઘાત તમારો જવાબ આવે છે સમજાય કે શું કર્યું તો કે આવી રીતે તો આપણે ભાગાકારમાં સિમ્પલી ફોર્મમાં લઈ લીધું પછી આપણને ખબર જ છે કે સેન્ટેન્સ આધાર સરખો વચ્ચે ભાગાકાર ઘાતની બાદબાકી કરવાની સમજાય છે આવી રીતના તમને એક્ઝામ્પલ પૂછતા હોય તો આવડી જાય બરાબર છે ચાલો ત્યાર પછી આપણને શું આપેલું છે એના વિશે આગળ વધીએ ચલો ત્યાર પછી આપણને એક વસ્તુ આપેલી છે કે 2 - 0, 2 - 0, 3 - 0 અને 4 - 0 હવે આમાં જો વધીને આધાર સરખો તો કે ના નથી મેડમ અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4 આપેલા છે પણ આની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની છે કરો લેક્ચર પહેલા ને યાદ શું કીધું તું મેડમે તો કે કોઈ પણ સંખ્યાની ઉપર 0 ઘાત હોય તો એનો જવાબ કમ્પલસરી 1 આવે છે તો આના ઉપર આપણે એવું કહી શકીએ કે 2 - 0 × 3 - 0 × 4 - 0 તો જેટ માય 1 × 1 × 1 એક એકાએક એટલે જવાબ આવે 1 આના જેવો બીજો એક્ઝામ્પલ એક આપણી પાસે છે રેડીમેડ આવી રીતે હોય ધારો કે આવો એક એક્ઝામ્પલ આવશે તમારે 2 - 0 + 3 - 0 + 4 - 0 તો આમાં એક જવાબ લખીને આવે તો એ જવાબ તમારો ખોટો પડે શું કામે ખોટો પડે તો કે 2 ની ઉપર 0 ઘાત તો 1 અહીંયા વત્તાના વત્તા અહીંયા 1 વત્તાના વત્તા 1 એમનામ એમનામ બરાબર છે તો 1 વત્તા 1 એટલે 2 - 1 - 3 અને અહીંયા જવાબ આવે 3 અને અહીંયા જવાબ આવે 1 જો ગુણાકાર અને સરવાળો આપેલો હોય તો આવી રીતનો ચેન્જ આવે છે સમજાય છે ચાલો હવે આપણને શું કીધું છે આગળ તો કે ભાઈ આપણને આગળની સંખ્યા આપેલી છે કે 2 - 8 + a - 5 2 - 8 × a - 5 4 - 3 × a - 3 4 - 3 × a - 3 ચલો ફરી એક વખત આપણે રકમ ટેલી કરી લઈએ 2 ની ઉપર 8 ઘાત × a ની ઉપર 5 ઘાત 4 ની ઉપર 3 ઘાત × a ની ઉપર 3 ઘાત તો આમાં આપણે કેવી રીતે લખી શકીશું ચલો વિચારો જોઈને શું કરવાનું ફર્સ્ટ ઓફ ઓલ તો કે 2 ની ઉપર 8 ઘાત એને ગુણ્યા એની ઉપર 5 ઘાત પણ હવે હું એવું કરું કે આ 4 છે ને હું આવી રીતે લખું 2 ની ઉપર 2 ઘાત તો કોઈને કઈ વાંધો ખાલી 4 ની વાત કરું છું આપણા પગડાને ભૂલી જઈએ જો આપણને આવી રીતે આપેલું છે કે 4 ની ઉપર 3 ઘાત તો હું જો આ 4 ની વાત કરું તો 4 ના 2 ભાગ શું થાય અવયવ તો 2 × 2 થાય તો આને હું 2 ની ઉપર 2 ઘાતે લખી શકું હવે આ તગડો જે છે એ હજી આની ઉપર આવે સમજાય છે 4 ની જગ્યાએ શું લખું તો કે 2 ની ઉપર 2 ઘાત 4 ની જગ્યાએ 2 ની ઉપર 2 ઘાત
કોણ આખાઈ ની ઉપર ત્રણ ઘાત, તો આ બે વચ્ચે ગુણાકાર નો સંબંધ થાય, તો એનો જવાબ એવો આવે કે ત્રણ દૂને છ. સમજાય છે? તો ચાલો આપણે એવું જ કરવાનું છે, ચાર ની જગ્યાએ શું લખ્યું, બે ની ઉપર બે ઘાત, એના તગડા નો તગડો એમ નામ, ગુણ્યા એની ઉપર ત્રણ ઘાત. હવે શું લખી શકાશે, તો કે બે ની ઉપર આઠ ઘાત, એને ગુણ્યા એની ઉપર પાંચ ઘાત, આખાઈના છેદમાં બે ની ઉપર ત્રણ દૂને છ. આપણે અહીં કરીએ પેલા, ચાલો એક સ્ટેપ વધારે કરવું પડશે એ જ ને, ચાલો કઈ વાંધો નહીં કરી. પછી શું કહેતો છે, હવે ચાલો હવે શું લખવાનું છે, તો કે ભાઈ અહીંયા ત્રણ દૂને છ, ચાલો લખીએ આપણે બે ની ઉપર આઠ ઘાત ગુણ્યા એની ઉપર પાંચ ઘાત, એના છેદમાં બે ની ઉપર ત્રણ દૂને છ, એટલે કે બે ની ઉપર છ ઘાત ગુણ્યા એની ઉપર ત્રણ એમનમ એમનમ. ચાલો હવે, તો કે હવે આપણે આની પેલા એક એક્ઝામ્પલ કરું, તો એમાં યાદ કરો છીએ, પેલા આ બે નો ભાગાકાર ગુણ્યા આ બંને નો ભાગાકાર કરીએ, તો શું લખી શકાશે, તો કે બે ની ઉપર આઠ ઘાત ભાગ્યા બે ની ઉપર છ ઘાત ગુણ્યા એની ઉપર પાંચ ઘાત ભાગ્યા એની ઉપર ત્રણ ઘાત લખી શકાય આવી રીતે. ચાલો તો હવે શું થશે, તો કે ભાઈ બે ની ઉપર આઠ, આઠ ઓછા છ ગુણ્યા એની ઉપર પાંચ ઓછા ત્રણ, બરાબર છે? તો બે ની ઉપર કેટલા આવશે હવે, તો કે બે ઘાત, એને ગુણ્યા એની ઉપર પાંચ માંથી ત્રણ જાય તો બે ઘાત. સમજાય છે? ચાલો તો આને હું આવી રીતે લખી શકું, બે ની ઉપર બે ઘાત ગુણ્યા એની ઉપર બે ઘાત, કે ઘાત સરખી છે આધાર અલગ અલગ છે, તો આને હું ટુ એ રેસ ટુ ટુ આવી રીતે પણ લખી શકાય. સમજાય છે? જો બંને આધાર ની અંદર એક જ સરખી ઘાત આપેલી હોય, તો તમે બે ને બ્રેકેટ ની અંદર જોઈન્ટ કરી અને આખા બ્રેકેટ ને તમે ઘાત સ્વરૂપે દર્શાવી શકો છો, બરાબર છે? ચાલો હવે શું કીધું છે, હવે તમને એવું કીધું છે કે નીચે આપેલું વિધાન સાચું છે કે ખોટું છે એ ચકાસવાનું છે. જો તમને સાદુ રૂપ ની અંદર આવી રીતના કોઈ પણ એક્ઝામ્પલ આપે, તો તમને એક્ઝામ્પલ તો સોલ્વ કરતા આવડી જાય, બરાબર છે? પ્લસ માઇનસ જ કરવાનું છે, કેમ હોય જેને ગુણાકાર કરવાનું છે, આ સિવાય કોઈ બીજી વસ્તુ નવી નથી, બરાબર છે? એટલે સાદુ રૂપના તમને કોઈ વધારે, અહીંયા તમને આ બે રકમ હજી એકાદી રકમ આવી રીતે વધારે દીધી હોય, તો એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ થતો નથી. સમજાય છે? હવે ચાલો આપણે શું જોઈશું, કે નીચે આપેલું વિધાન જે છે તે વિધાન સાચું છે કે ખોટું છે તે ચકાસવાનું છે. ચાલો કઈ વાંધો નહીં, આપણે જોઈએ. ચાલો જોઈએ શું આપેલું છે વિધાન ની અંદર, તો કે દસ ગુણ્યા દસ ની ઉપર અગિયાર ઘાત, દસ ગુણ્યા દસ ની ઉપર અગિયાર ઘાત બરાબર સો ની ઉપર અગિયાર ઘાત. ફર્સ્ટ ઓફ ઓલ જોતો શું લાગે છે તમને, કે વડે બે વિધાન સાચા હોય એવું નથી લાગતું, શું કામ ને? તો કે દસ ગુણ્યા દસ એટલે સો, સો ની ઉપર અગિયાર ઘાત, અને અહીંયા તો ડાયરેક્ટ આપી દીધું છે સો ની ઉપર અગિયાર ઘાત, તો શું આ વિધાન સાચું હશે કે ખોટું હશે? કાંઈ વાંધો નહીં, આપણે ચેક કરીએ, આપણને ખબર નથી, કાંઈ વાંધો નહીં. પહેલા આપણે આ વસ્તુને લઈએ, તો આને શું કહેવાય, પરિણામની આ બાજુ, એટલે કે ડાબી બાજુને આપણે પહેલા લખીએ, તો કે ડાબા બરાબર, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્ટુ ટેન રેસ ટુ ઇલેવન. હવે આપણે હમણાં જ એક્ઝામ્પલમાં જોયું કે જો કોઈ પણ સંખ્યાની ઉપર ઘાત દર્શાવવામાં ન આવી હોય, તો એની અંદર ઘાત કેટલી હોય, તો કે એક ઘાત તો હોવાની જ છે. તો આને હું આવી રીતે લખી શકું, દસ ની ઉપર એક ઘાત ગુણ્યા દસ ની ઉપર અગિયાર ઘાત, રેડી છે? ચાલો હવે શું લખી શકાશે, તો કે આધાર સરખો વચ્ચે ગુણાકાર, તો ઘાતનો સરવાળો કરવાનો થાય. શું થાય? ઘાતનો સરવાળો કરવાનો થાય, તો એક વત્તા અગિયાર, તો દેટ વાય ટેન રેસ ટુ કેટલા થશે, તો કે બાર તમારે હશે. હવે શું છે, તો કે અહીંયા તો જવાબ મળી ગયો કોનો, તો કે ડાબી બાજુનો. હવે રાઈટ હેન્ડ સાઈડ નો વારો કરીએ, તો કે જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ, તો એમાં શું આપેલું છે, સો ની ઉપર અગિયાર ઘાત છે. પણ હવે હું સો ના અવયવ પાડું, તો દસ ગુણ્યા દસ એટલે સો થાય કે ન થાય? શું થાય? દસ ગુણ્યા દસ એટલે સો થાય, તો આને આવી રીતે લખી શકું, દસ ગુણ્યા દસ આખાઈ ની ઉપર અગિયાર ઘાત, કારણ કે અગિયાર ને તો લખવાના જ છે. સમજાય છે? એ તો બ્રેકેટ ની ઉપર ચડીને બેઠો છે, એટલે બ્રેકેટ ની ઉપર જ પાછું બેસી જશે,
બરાબર, હવે હું આ 10 × 10 ના વ્યસનો લખી શકું, 10 × 10 એટલે 10 નો વર્ગ અને એની ઉપર 11 ઘાત, પાડો ના શું કામે? તો કે ભાઈ અહીંયા 10 × 10 એટલે 10 ની ઉપર 2 ઘાત, એ આખાઈ ની ઉપર 11 ઘાત, એટલે આખા ની ઉપર આપણે 11 ઘાત ચડાવેલી છે, સમજાય છે? હવે શું કરવાનું થાય? તો કે ઘાત ની ઘાત હોય તો એ ઘાત અને એની ઘાત બંને વચ્ચે ગુણાકાર નો સંબંધ હોય, તેનો સંબંધ હોય ગુણાકાર નો, તો આપણે અહીંયા આવી રીતે લખી શકીશું 10 ની ઉપર 2 ઘાત × 11. શું લખી શકાય? 10 ની ઉપર 2 ઘાત × 11. તો 11 દુને કેટલા થાય છે? તો કે 11 દુને થાય 22. અહીંયા 22 આવ્યા, અહીંયા 12 આવ્યા, શું તમારો જવાબ સાચો છે? બંને ઇક્વલ આપેલા છે, તો આના પર આપણે આપણે એવું લખી શકીએ 10 ની ઉપર 12 ઘાત ડઝ નોટ ઇક્વલ ટુ 10^22. નોટ થાય ને બરાબર? અહીંયા 10 ની પાછળ 12 મીંડા, અહીંયા 10 ની પાછળ 22 મીંડા, કોઈ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં, બરાબર? એટલે આ વિધાન કેવું છે? તો કઈ લખવું પડે, આ વિધાન ખોટું છે, સમજાય છે? ચાલો આપણે આજે અહીંયા સુધી રાખીએ, બરાબર છે? હવે પછીના લેક્ચરમાં આપણે આના કરતા આગળના જે એક્ઝામ્પલ છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.